આગામી જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને ફરસાણનું ભાવ બાંધણું કરવા બાબતે રાજકોટ શહેર કોંગ્રેસના કોર્પોરેટરો આગેવાનો દ્વારા શહેર જિલ્લામાં ફરસાણના ધંધાર્થીઓ જે મન ફાવે તેમ ભાવ વધારો કરે છે તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં લઈ ગરીબોને પણ ફરસાણ વ્યાજબી ભાવે મળે તે પ્રકારે દર વર્ષે જિલ્લા પુરવઠા અધિકારીના અધ્યક્ષ સ્થાને ફરસાણના વેપારીઓની બેઠક બોલાવી ભાવ બાંધણું કરવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે કોઈ બેઠક યોજવામાં આવી નથી, જેથી આ અંગે આવેદનપત્ર પાઠવી યોગ્ય ભાવ બાંધણું કરવા અંગે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અહેવાલ લલિત વ્યાસ. રાજકોટ જિલ્લા કલેક્ટરને આજે અમારા સાથી કોર્પોરેટર અને કોંગ્રેસના કાર્યકરો આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે રાજકોટમાં ફરસાણના ભાવ 225 થી 250 રૂપિયા સુધી છે, એટલે ભાવ બંધનું કરી ફિક્સ ભાવ નક્કી કરી અને રાજકોટની પ્રજા, આમ પ્રજા, ગરીબ માણસો અને મધ્યવર્ગના લોકોને જે હાડમારી ભોગવી પડે છે અને જે પોતાના બાળકો સુધી ફરસાણ કે મીઠાઈ પહોંચી શકતા નથી એવા લોકો માટે મેં આજે રજૂઆત કરી છે. કારણ કે સમાજમાં ત્રણ વર્ગો છે, દલિત વર્ગ, પછાત વર્ગ, ગરીબ વર્ગ અને મધ્યવર્ગનો શ્રીમંત વર્ગ. શ્રીમંત વર્ગને ભાવ કદાચ વધે તો ભાવ વાંધો નથી આવતો, પરંતુ મધ્યવર્ગ અને ગરીબ વર્ગને વધારે વધારે નુકસાન થાય છે, એના માટે ભાવ બંધના માટે મેં રાજકોટના તમામ કોંગ્રેસના કોર્પોરેટરો આગેવાનો કલેક્ટરને મળ્યા છીએ અને ભાવ બંધનું માટે કીધું છે. તેમ છતાં ખાદ્ય તેલના ભાવ જે કૂદકે ભૂસકે વધતા છે એમાં પણ કંટ્રોલ છે, એના માટે પણ મેં